એ નમસ્કાર મિત્રો હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોઈ રહ્યા છો શક્તિની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ હું તમારી સમક્ષ સાચું છું તાર ભરતી અપડેટ લઈને મિત્રો આજના ન્યૂઝ સમાચાર પેપરની અંદર આવ્યા છે કે મિત્રો જે ચૂંટણીની આદર્શ આચારસંહિતા છે તો દરેક ઉમેદવારોની અંદર એક પ્રશ્ન છે કે શું ચૂંટણીની આદર્શ સંહિતા આપણી ભરતીમાં નડશે કે નહીં ભરતી બોર્ડે મંજૂરી માગી છે કે નહીં અને જો મંજૂરી માગી છે તો એ મંજૂરી ચૂંટણી પંચ અથવા ના અધિકારીઓ એ આપશે કે નહીં તો આ બધી જ માહિતી આજે વિડીયોની અંદર હું તમને આપવાનો છે મિત્રો ગઈકાલે જે વિડીયો મૂક્યો એમાં મેં સ્પષ્ટ કીધું હતું કે આપણી જે ભરતી છે હવે ગણતરીના દિવસોમાં આવી રહી છે મિત્રો તો આપણું જે ભરતી બોર્ડ છે એ ભરતી બોર્ડની અંદર અત્યારે ઘણા બધા ઉમેદવારો એ છાપું વાંચીને ટેન્શનમાં આવી ગયા છે કે સર આચારસંહિતા લાગશે કે નહીં અને ઘણા બધા ઉમેદવારો ઘણી લગભગ પર્સનલની અંદર મોટાભાગે આ જ ક્વેશ્ચન છે સર કે આપણી ચૂંટણીની આચારસંહિતાની અંદર આપણી ભરતીને નડશે કે નહીં શું થશે આપણી ભરતી આવશે કે નહીં આ બધા જ પ્રશ્નો પર્સનલમાં લોકો કરી રહ્યા છે તો દરેક બાબતે કહી રહ્યો છું મિત્રો કે આપણું જે ભરતી ટાટ ભરતી સંદર્ભે આપણું જે ભરતી બોર્ડ છે એ એડવાન્સ વર્ક કરી રહ્યું છે એમને સેલ્યુટ છે એમની જે કામગીરી છે એમને સેલ્યુટ છે મિત્રો ભરતી બોર્ડે ફાઇલ મૂકી દીધી છે અને એ ફાઇલની ચૂંટણીમાં પહોંચી જે ચૂંટણી પંચમાં પહોંચી ગઈ છે અને અને અત્યારે ચૂંટણી પંચની અંદર ફોન ટેલિફોનિક વાતચીત દ્વારા જાણવા મળ્યું છે કે મિત્રો આપણી જે ટાટ ભરતીની જે ફાઇલ છે એને ભરતી કરવા માટેની એડવાન્સ મંજૂરી આપણા ભરતી બોર્ડે માગી લીધી છે અને એમણે એ અધિકારીઓએ એવું એટલી સુધી ટેલિફોનિક વાતચીતનું જણાવ્યું છે કે મિત્રો આપણી જે ભરતી બોર્ડની મંજૂરી એમણે લગભગ એવું કીધું છે કે આપણે એડવાન્સમાં માગી છે એટલે એડવાન્સમાં કોઈ દિવસ ચૂંટણી પંચે ના પાડ્યું નથી તો મિત્રો બે દિવસની અંદર જ એનો નિવડો આવી જશે અને બે દિવસમાં આપણને મંજૂરી મળી જશે એવું પણ કીધેલું છે જય યુવા શક્તિ જય હિન્દ જય

થઈ જશે થઈ જશે એક બે દિવસ માં થઈ જશે હો ખુબ ખુબ સરસ અભિનંદન હું એક ખેડૂત નો દીકરો બઉ ગરીબ છું સર એટલે મને ચિંતા હતી સર એટલે મેં તમને રીંગ ના થઈ જશે થઈ જશે હો બે દિવસ માં થઈ જશે સરસ અભિનંદન સર ખુબ ખુબ અભિનંદન